નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજનાની માફક ચર્ચામાં રહેલી જો કોઈ યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. જી હા મિત્રો, તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત રૂપિયા 15,000ની ટૂલ કિટ્સ તથા રૂપિયા 3 લાખ સુધીની લોન મળવાપાત્ર થાય છે. તો આ યોજનાનો લાભ કોને મળશે અને અરજી ક્યાં કરવી, આમ જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ 17 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વકર્મા દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી યોજના છે. અને આ યોજનાની જાહેરાત છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2023ના રોજ કરી હતી. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે. તો મિત્રો, આ યોજના હેઠળ લોકોને તેમના કૌશલ્યને નિખારવાની તક આપવામાં આવશે અને તેમને ટેકનોલોજી શીખવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને આર્થિક સહાય પણ આપશે. આ ઉપરાંત મિત્રો, આ યોજના હેઠળ કેન્દ્રીય બજેટમાં પરંપરાગત કારીગર અને ક્રાફ્ટ કામ માટે નાણાકીય સહાય પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ કે આ જે યોજના છે તેનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ અરજદાર હોય તો તેઓને લાભ મળવા પાત્ર થશે નહીં. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અરજદાર મૂળ ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ. અરજદાર આ યોજના હેઠળ નક્કી થયેલા અલગ અલગ જે 18 વ્યવસાયો છે તે પૈકીના કોઈ પણ એક વ્યવસાય સાથે જોડાયેલો હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત મિત્રો, જે PMEGP, PM સ્વનિધિ, મુદ્રા આ 3માંથી કોઈ પણ યોજના અંતર્ગત જો છેલ્લા 5 વર્ષમાં લોન લીધેલી હશે તો આ યોજનાનો લાભ નહીં મળે, એટલે કે છેલ્લા 5 વર્ષમાં આ 3માંથી કોઈ પણ યોજના અંતર્ગત તમે લોન લીધેલી હોવી જોઈએ નહીં, તો જ તમને આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો આ જે લોન છે તે પરિવારના કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર થશે, એટલે કે તમારા પરિવારમાં 2, 3 કે 4 કે તેથી વધારે કોઈ પણ ગમે તેટલા વ્યક્તિ હોય તો તેમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને આ યોજના અંતર્ગત લોન મળવા પાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો સરકારી નોકરીમાં રહેલ વ્યક્તિને અથવા તો પરિવારમાં કોઈ વ્યક્તિને સરકારી નોકરી હશે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. તો આમ જે સરકારી નોકરી કરતા હોય અથવા તો પરિવારમાંથી કોઈ પણ સરકારી નોકરી કરતા હોય તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે કડિયા, કુંભાર, સુથાર, લુહાર, દરજી, વાણંદ, સોની, ધોબી, બોટમેકર, આર્મર મેકર, તાળા બનાવનાર, માળા બનાવનાર, મૂર્તિકાર, પથ્થરકામ કરનાર, મોચી, ચપ્પલ બનાવનાર કે ફૂટવેર કારીગરો, હથોડી અને ટૂલ કિટ્સ મેકર, ઢીંગલી અને રમકડા બનાવનાર, બાસ્કેટ મેકર્સ, વણકર, પગલૂછણિયા બનાવનાર કે સાવરણી બનાવનાર અને માછીમારી નેટ બનાવનાર, આમ જે 18 અલગ અલગ વ્યવસાયો છે તેની સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ છે તે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ શું છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે, જેમાં આપણે જોઈએ કે આ યોજના હેઠળ કૌશલ્ય તાલીમ 2 રીતે આપવામાં આવશે. જે પ્રથમ મૂળભૂત તાલીમ છે તે 5 થી 7 દિવસની હશે, એટલે કે 40 કલાક, અને બીજી જે તાલીમ છે તે 15 દિવસ એટલે કે 120 કલાકની હશે. તો રસ ધરાવતા ઉમેદવારો છે તેના માટે અરજી કરી શકે છે. અને તાલીમ દરમિયાન લાભાર્થીને પ્રતિદિન રૂપિયા 500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો આમ 5 દિવસની તાલીમ ગણીએ
તો પ્રતિ દિવસ 500 લે કે 2500 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત મિત્રો ટૂલ કિટ્સ ખરીદવા માટે પણ રૂપિયા 15000ની જે સહાય રકમ છે તે આપવામાં આવશે, અને તેની સાથોસાથ જે ક્રેડિટ લોન છે તો આ યોજના હેઠળ તમને સિક્યોરિટી એટલે કે કોઈ પણ જાતના જામીન વગર એટલે કે સિક્યોરિટી વિના લોન પણ આપવામાં આવશે, જે 2 હપ્તામાં આપવામાં આવશે, જેમાં પ્રથમ લોન છે તે રૂપિયા 1 લાખ જે તમારે 18 મહિનાની અંદર ચૂકવણી કરવાની રહેશે, અને બીજી લોન છે તે રૂપિયા 2 લાખની આપવામાં આવશે જે 30 મહિનાની અંદર ચૂકવણી કરવાની રહેશે. પરંતુ આ જે લોન આપવામાં આવશે તેના માટે તમારે 5% વ્યાજ ચૂકવવું પડશે, જેમાંથી MSME દ્વારા 8% સબવેન્શન પણ આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિમાસ 100 ટ્રાન્ઝેક્શન સુધી પ્રત્યેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર 1 રૂપિયો લેખે મહત્તમ રૂપિયા 100 આપવામાં આવશે. અને તાલીમ પ્રમાણપત્ર અને ID કાર્ડની વાત કરીએ તો આ યોજનાના લાભાર્થીને ઓળખવા માટે તાલીમ પ્રમાણપત્ર અને ID કાર્ડ પણ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ખોટો વ્યક્તિ છે તે લાભ ન લઈ શકે. ત્યારબાદ માર્કેટિંગ સપોર્ટની વાત કરીએ તો આ સિવાય સરકાર દ્વારા માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે, જે નેશનલ કમિટી ફોર માર્કેટિંગ NCM ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને પ્રમોશન, ઇ-કોમર્સ લીકેજ, ટ્રેડ ફેર જાહેરાતો, પ્રચાર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવી સેવાઓ પણ પ્રદાન કરવામાં આવશે. તો આમ મિત્રો જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તેના અંતર્ગત જુદા જુદા ઘણા બધા લાભ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કયા. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, બેંક પાસબુકની નકલ, શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો જો કોઈ હોય તો તે રજૂ કરવાના રહેશે, અને મોબાઈલ નંબર તથા ઈમેલ ID અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું. તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું ફોર્મ તમે તમારી નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટર પર જઈ અને ભરી શકાશે. આ ઉપરાંત જો તમે ગ્રામ્ય કક્ષાએથી હોય તો તમારે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે જેને વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર VC કહેવામાં આવે છે તેની પાસે જઈને પણ આ ફોર્મ ભરી શકાશે. તો મિત્રો આશા રાખું કે જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તેનો જવાબ આપવા માટે આપણે પૂરતો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.